તાજેતરમાં ધોલેરામાં ઊંટ પાલન સાથે સંકળાયેલ ફકીરાણી જત સમુદાય દ્વારા કોમી એકતાના પ્રતિક હુસેન પીરની દરગાહ પર 4 દિવસીય ઊંટ મેળાનું આયોજન કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન દ્વારા કરવામાં આવ્યું હતું. 400 વર્ષ પહેલા કચ્છમાં ચરિયાણ વિસ્તારની શોધમાં ગુજરાતના ભાવનગર, ભરૂચ, અમદાવાદ અને આણંદના દરિયા કિનારામાં ઊંટો સાથે સ્થાયી થયેલ ફકીરાણી જત સમુદાયના લોકો આજે પણ પહેરવેશ, ભાષા અને પરંપરાગત ઊંટ પાલન વ્યવસાયને ટકાવી રાખ્યો છે. ધોલેરાના ધારાસભ્ય ફકીરાણી જત સમુદાયના ધર્મગુરુ રહીશ આગાખાન તેમજ આજુબાજુના ગામોના સરપંચો, આગેવાનો અને કચ્છ ઊંટ માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી અને અન્ય કારોબારી સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા. ખાસ કરીને ખારાઈ ઊંટ પાલકોને ફકીરાણી જત સમુદાયના ધર્મગુરુએ ઊંટ પાલન આજીવિકા બચાવવા, પૌરાણિક રિવાજો ત્યજી અને ઊંટણીના દૂધનો વેચાણ કરવાની મંજૂરી આપી હતી, પણ ઊંટણી માદાનો વેચાણ નહીં કરવા જણાવ્યું હતું. નવા ગામના સરપંચે પંચાયત દ્વારા એ ઊંટ પાલકોને જરૂરી તમામ મદદ અને સહયોગની ખાતરી આપી હતી. હુસેનપીરની દરગાહે 900 ખારાઈ ઊંટો અને 200 જત સમુદાયના લોકો આ મેળામાં જોડાયા હતા.